હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હણાવ નદીમાં નવા નીર આવતા ખોખરા ગામનો બ્રિજ બંને બાજુથી રસ્તો ધોવાઈ ગયો હતો. રાજસ્થાન ઉપરવાસમાં વરસી રહેલા સાર્વત્રિક મેઘમહેરના કારણે આજરોજ વિજયનગરના ખોખરા ગામ પાસેથી પસાર થતી હરણા નદીમાં નવા નીર આવ્યા હતા. નદીમાં નવા નીર આવતા બ્રિજ બંને સાઈડ રસ્તો જોવાયો હતો, પાણીમાં ધોવાઈ ગયો હતો. કેલાવ આગ્રુપ ગ્રામ પંચાયત 4 દિવસ પહેલા પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરવાસમાં વરસાદ વરસ્યો હતો તે નદીમાં ઘોડાપૂર ઉમટ્યા હતા. પંચાયતના કેમ્પસમાં કોટની દિવાલ પણ ધરાશાયી થઈ હતી અને પંચાયતના પાછળના ભાગમાં પાણીના બંને ટાંકા બનાવ્યા હતા અને એક રૂમ પણ બનાવેલો હતો, તે પણ એક ધરાશાયી થયો હતો અને એક ટાંકો આશરે 15 ફૂટ ખસેડાયો છે. હરણાવ નદીમાં નવા નીર આવતા ખોખરા અને કેલાવા નદીની બાજુમાં જે માલિકીની જમીન આવે છે ત્યાં નદીના પાણી નીર પ્રવેશતા ખેડૂતોને પાકનું પણ નુકસાન થયેલ છે અને માથે હોડીને રોવાનો વારો આવ્યો છે એવી પરિસ્થિતિ ખેડૂતોમાં દેખાઈ રહી છે. ઉપરવાસમાં વરસાદ વરસ્યો અને હરણાવ નદીમાં નવા નીર આવ્યા જાણ વિજયનગરને અધિકારીને મળતા વિજયનગરના તમામ અધિકારી અને પદાધિકારી તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગામ લોકો જોડે મળી જે પણ નુકસાન થઈ છે તેની સર્વે કરવાની કામગીરી પણ ચાલુ કરી હતી. લલિત ડામોર, ZSTV, વિજયનગર. રાજસ્થાન બોર્ડર ઉપર ખોખરા અને કેલાવા ગામે હરણા નદીમાં ભારે વરસાદ થતા દિનાંક 18-8-2020 દિવસે પૂર આવતા ગ્રામ પંચાયત કેલાવાના જે ભવન નિર્માણ કર્યું હતું એને 16 તારીખે ઉદ્ઘાટન કરતા નવીન પંચાયતનો પાછળના ભાગથી આ કોર્ટ બાઉન્ડ્રી ધરાશાયી થઈ ગઈ છે. સાથે સાથે બે ટોકા પાણી પુરવઠામાંથી બનાવેલ એ પણ લગભગ 15 ફીટ જેટલા ખસી ગયા છે. ને જેટલા આ હરણાવ નદીના કિનારા ઉપર ખેડૂતોની જમીન આવે એમાં પણ ભારે નુકસાન થયું છે ને સાથે સાથે પશુઓનો પણ નુકસાન થયું છે. આ અમારા અધિકારીગણો પધારેલ છે, PDO સાહેબ અને મામલતદાર સાહેબ શ્રી ઓર જેટલા બી ડૉક્ટર સાહેબ જેટલા અધિકારીઓ પધારેલા છે એમને મારી નમ્ર વિનંતી છે કે અમારે જે કંઈ નુકસાન થયું હોય આ નુકસાનને આપ ધ્યાને લે એટલી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. આપનું શુભ નામ? ડામોર શાંતાબેન કાંતિલાલ, સરપંચ કેલાવા ગ્રુપ ગ્રામ પંચાયત. ખોખરા ગામે આવતીકાલે 18-8-2020 રોજ અંદાજ 16 કલાકે ભારે વરસાદ ઉપરવાસમાં થતો ખોખરા નદીમાં પાણીનું પૂર આવતો એક પુલ તૂટી ગયેલ છે અને એની બાજુમાં ગ્રામ પંચાયત નવી આવેલ છે તેની બાજુમાં પાણી પુરવઠાના બે ટોકાને પણ ક્ષતિગ્રસ્ત થયેલ છે. સાથે જ પંચાયતને પણ એક દિવસાય થઈ છે સાહેબ, અને સાથે ગ્રામ પંચાયતની નવી ઉદ્ઘાટન 16-8-2020 રોજ કરવામાં આવેલ હતું જેની એક દિવાલ પણ ક્ષતિગ્રસ્ત થયેલ છે. સાહેબ, લોકો ગામ દ્વારા કહેવામાં આવે છે કામગીરી પણ નબળી કહેવામાં કરવામાં આવી છે તેવી પણ એક સવાલ ઊભો થાય છે સાહેબ, એ તપાસનો વિષય છે.